વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આજે આપણે અભ્યાસ કરીશું ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. વેલકમ બેક સ્ટુડન્ટ્સ, ઉદાહરણની અંદર આપણે આગળ વધતા આજે આપણે ઉદાહરણ નંબર 3 નો અભ્યાસ કરીશું. ચાલો ઉદાહરણ નંબર 3 ની અંદર આપણને જે કહેવા માંગે છે એ વસ્તુને સમજીએ. અહીંયા આપણને એવું કીધું છે, એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. વક્રતા ત્રિજ્યા આપણને આપી દીધી છે 15 સેન્ટીમીટર. અરીસાની સામે વસ્તુને પ્રથમ 10 સેન્ટીમીટર અને પછી 5 સેન્ટીમીટર દૂર મૂકીએ તો રચાતા પ્રતિબિંબ, એના સ્થાન, એનું પ્રકાર અને એની મોટવણી એ દરેક કિસ્સા માટે મેળવવાનું છે. ચલો પહેલા તમારે અહીંયા છે ને ખાસ તમારે નોંધ કરવું પડશે. ખાસ નોંધની અંદર શું તો કે કયા પ્રકારનો અરીસો આપણને આપેલો છે. તો દોસ્તો અહીંયા આપેલો છે આપણને અંતર્ગોળ અરીસો. ચાલો અંતર્ગોળ અરીસો આવશે તો અંતર્ગોળ અરીસાના કિસ્સામાં એની વક્રતા ત્રિજ્યા આપણને આપી છે 15 સેન્ટીમીટર, એટલે એ -15 થઈ જશે આર બરાબર. એના ઉપરથી આપણને કેન્દ્ર લંબાઈ મળી જાય, કારણ કે આપણને જે સૂત્ર ખબર છે આર બરાબર 2f, આર બરાબર 2f. આ સૂત્ર પ્રમાણે તમે લેવા જશો તો આર તમારી પાસે 15 છે એટલે તમને એના ઉપરથી f મળી જશે. પ્રથમ કિસ્સા માટે વસ્તુ અંતર આપણને આપ્યું છે 10 સેન્ટીમીટર, એટલે u બરાબર 10 સેન્ટીમીટર. પણ કેવા તો કે -10 સેન્ટીમીટર બરાબર, એટલે યુ મળી ગયો આપણને. ઉપરના સૂત્ર પ્રમાણે આપણને એફ મળી ગયું છે. એફ ખબર છે, યુ ખબર છે, તો વી મળી જશે. વી મેળવવા માટે આપણી પાસે ગાઉસનું સૂત્ર 1/u + 1/v = 1/f, એટલે એમની અંદર આપણે વેલ્યુ એડ કરી અને વી મેળવી લઈએ. વી મળી જાય પછી આપણને યુ ખબર છે અને વી ખબર છે એટલે આપણને મોટવણી મળી જશે બરાબર. તો ચાલો એમની અંદર આપણે જઈએ. તો પહેલું કામ છે આપણી પાસે જે માહિતી આપણે લીધી હતી એ પ્રમાણે થોડું થોડું આગળ વિચારતા જઈએ. વક્રતા ત્રિજ્યા આર -15 સેન્ટીમીટર છે, એટલે એના ઉપરથી મેં તમને કીધું એ પ્રમાણે કેન્દ્ર લંબાઈ મેળવવી હોય તો વક્રતા ત્રિજ્યા એના કરતા અડધું કરવું પડશે. એફ મળી ગયું. વસ્તુ અંતર આપણને આપી દીધું છે યુ બરાબર -10, એફ બરાબર -7.5 સેન્ટીમીટર. ચલો ગાઉસનું સિમ્પલ દાખલો છે, ગાઉસનું સૂત્ર મૂકી દો. ગાઉસનું સૂત્ર મૂકી અને એમાંથી વીને કરતા બનાવી દો. પણ અહીંયા ખાસ તમે ધ્યાનમાં લેજો કે સંજ્ઞા પદ્ધતિનો તમારે ઉપયોગ કરવાનો છે. જો સંજ્ઞા પદ્ધતિ ભૂલાઈ જશે તો અઘરું થઈ જશે. ચલો બંનેની વેલ્યુ મૂકી દીધી અને 1/v વાળું જે પદ છે આપણે એને કરતા બનાવી દઈએ. એને કરતા બનાવતા આપણને વી નો જે આન્સર મળે છે એ -30 સેન્ટીમીટર મળે છે. વી મળી ગયું છે, યુ અહીંયા ખબર છે, તો આપણે મોટવણીનું સૂત્ર લઈ લે અરીસા માટે. મોટવણી એમ બરાબર -v/u, આ સૂત્રનો ઉપયોગ કરી દે એટલે મોટવણી મળશે. વી ની કિંમત અને યુ ની કિંમત આમાં એડ કરી દઈએ. ચાલો બંનેની કિંમત આપણે એડ કરી દીધી છે આમાં, એટલે મોટવણીનું જે સૂત્ર હતું એ સૂત્રની અંદર બંનેની કિંમત આપણે એડ કરીએ તો પરિસ્થિતિ પ્રમાણે આપણને મોટવણી મળે છે -3. હવે -3 મોટવણી થઈ તો જ્યારે થિયરી ભણ્યા ત્યારે આપણે વાત કરી હતી કે મોટવણીનું જે ધન મૂલ્ય આવે એ આપણને શું આપે અને મોટવણીનું જે ઋણ મૂલ્ય મળે એ શું આપે. તો મોટવણીનું જો ધન મૂલ્ય હોય તો એ આપણને આભાસી પ્રતિબિંબ આપશે. આભાસી હોય એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા ચતું પ્રતિબિંબ હશે, અને વાસ્તવિક હોય તો ઉલટું હશે. તો ઋણ મોટવણી હોય એટલે વાસ્તવિક પ્રતિબિંબ આપે. તો અહીંયા આપણને જે મોટવણી પ્રાપ્ત થાય છે એ ઋણ છે, અને એ ઋણ હોવાના કારણે આપણને જે પ્રતિબિંબ મળે છે એ વાસ્તવિક છે. વાસ્તવિક હોય એટલે હંમેશા ઉલટું હોય, અને વસ્તુ કરતા મોટું છે કે નાનું છે તો એ આપણને અહીંયા ખાસ કરીને મોટવણીના મૂલ્ય ઉપરથી ખબર પડે. મોટવણીનું મૂલ્ય 3 મળે છે તો આના પરથી કઈ રીતે ખબર પડશે? તો ધારી લો કે તમે સૂત્ર બીજું પણ લઈ શકો, એમ બરાબર H' / H,
h dash by h અને m ની વેલ્યુ જો તમે અહીંયા 3 મૂકી દો તો 3 બરાબર h dash upon h થાય h dash by h. હવે આ h ને તમે ઉપર જવા દો તો h dash બરાબર 3h. મતલબ શું થયો તો h dash શું આપે તો કે પ્રતિબિંબની ઊંચાઈ, h શું આપે વસ્તુની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈના 3 ગણા કરો ત્યારે તમને પ્રતિબિંબની ઊંચાઈ પ્રાપ્ત થાય છે. એટલે સ્વાભાવિક થઈ ગયું પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતા 3 ગણું મોટું છે. બરાબર, પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતા 3 ગણું મોટું છે એટલે આપણે અહીં લખેલું છે પ્રતિબિંબ આપણને મોટું મળશે. સેમ રીતે બીજો કિસ્સો થશે. હવે બીજા કિસ્સામાં તમને એવું કીધું છે વસ્તુ અંતર 5 આપેલું છે તો કોઈ ફરક નથી કરવાનો. તમારે અહીં તમારી પાસે u બરાબર 10 હતા એના જગ્યાએ u બરાબર 5 લઈ લો. ફરી પાછું u બરાબર માઇનસ 5, f બરાબર માઇનસ 7.5 મૂકી અને ફરી પાછું તમે v ને મેળવશો. v ની જે વેલ્યુ આવે એને મોટોણીના સૂત્રમાં એડ કરી દો. મોટોણીના સૂત્રમાં મૂકશો એટલે એની રચના તમને કંઈક ફરી પાછી આ રીતની મળી જશે. ચાલો પહેલા જુઓ, અહીંયા અહીંયા u બરાબર 5 છે તો એના પરથી v મેળવીએ છીએ તો v મળે છે આપણને 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર મળે છે પણ પ્લસ 15 સેન્ટીમીટર છે. પ્રતિબિંબ અંતર ધન આવે એનો મતલબ થઈ ગયો આભાસી પ્રતિબિંબ હશે. ધન આવે છે મતલબ કે આપાત કિરણની દિશામાં મપાયું હશે અને માટે આભાસી હશે. કારણ કે મેં તમને થિયરી ચલાવી ત્યારે પણ એવું જ કીધું હતું કે એક જ કિસ્સો એવો છે કે જ્યાં તમને આભાસી પ્રતિબિંબ મળે. કયો કિસ્સો? તો જ્યારે તમે વસ્તુને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મૂકો તો તમને પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગે મળે. તો તમારું વસ્તુ અંતર તમે જોઈ શકો, વસ્તુ અંતર 5 છે અને એની કમ્પેરિઝનમાં કેન્દ્ર લંબાઈ આપણી કેટલી હતી? 7.5. મતલબ કે વસ્તુ અંતર એ કેન્દ્ર લંબાઈ કરતા ઓછું, એટલે કેન્દ્ર લંબાઈ કરતા ઓછું થયું એટલે F અને P ની વચ્ચે આવશે. એટલે તમારી જે રચના તૈયાર થાય ને એ કંઈક આ રીતની હશે. માનો કે અહીંયા તમારી કેન્દ્ર લંબાઈ F છે, મુખ્ય કેન્દ્ર, એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર F આવશે અને ધ્રુવ P છે. અહીંયા ધારો કે તમે વસ્તુને ગોઠવી છે, અહીંયા વસ્તુ અહીંયા મૂકશો તો તમને પ્રતિબિંબ જે મળે છે એ તમારું કંઈક અહીંયા હશે. આ ટાઈપની તમારી રચના તૈયાર થાય. એટલે આના ઉપરથી પણ આપણને ખબર પડે પ્રતિબિંબ આપણું આભાસી હશે કે વાસ્તવિક હશે. અત્યારે પોઝિટિવ મળે છે મતલબ કે પ્રતિબિંબ આપણું આભાસી હશે. ચાલો મોટવણી મેળવી લઈએ. મોટવણીનું સૂત્ર મૂકી અને મોટવણી ફાઇન્ડ કરીએ તો મોટવણી આપણને જે પ્રાપ્ત થાય છે એ 3 મળે છે, પ્લસ 3. આગળના કિસ્સામાં આપણને માઇનસ મળતી હતી, માઇનસ 3. અહીંયા પ્લસ 3 મળે છે. પ્લસ 3 મળે છે મતલબ પ્લસ આવ્યું એટલે આભાસી થશે. તો આભાસી ચતુ અને મેં તમને કીધું આગળના કિસ્સામાં દર્શાવ્યું એ પ્રમાણે તમે ફરી પાછું જાતે તપાસી શકો. એમ બરાબર એચ ડેશ બાય એચ મૂકી અને તમે એચ ડેશ છે એ એચ ડેશ જે છે એ એચ કરતા કેટલા મળે છે એ ધ્યાનમાં લઈ લો. તો એચ ડેશ ની વેલ્યુ એચ કરતા 3 ગણી હશે એટલે વસ્તુનું પ્રતિબિંબ જે મળે છે એ વસ્તુ કરતા 3 ગણું મોટું હશે. તો પ્રકાર કેવો મળશે? પ્રકાર થશે આભાસી ચતુ અને વિવર્તિત. એટલે આ થયું આપણું ઉદાહરણ નંબર 9.3.